बोलो सदगुरु देव की जय, निष्कलंक नारायण भगवान की जय। गई कालना सत्र में अपने थोड़ी कड़क सूचना करी, एटले करी एटले कदाच छे ने सामे कोई आवे तो कई बहु चिंता जेवुं नथी, जेना मैं कदाच वात करी हशे एमां कोई जग्याए मने एम लागतुं होय के चालू जमानानी अंदर सच्चाई आवी के ना आवी, एवुं मारा दिलमां के सत्यता क्यां रहे, सत्य क्यां संतायेलुं होय अने सत्य वगरना शरीरो क्यां छे, एना माटे मैं कदाच मारा अनुभवनी वात करी। पण बधाने हुं रोकतो नथी, जेम खातो होय एम तमे तमारी रीते करजो, पण मने मारी फरज अदा करी छे। हुं ए ચોક્કસપણે કહીશ કે મારી ફરજ હું અદા કરીશ અને કુદરત મને મદદ કરશે અને એની મદદથી અમારે કોઈની મદદની જરૂર નથી। બીજા નંબરમાં વારે વારે જ્યારે જ્યારે પરમાત્માને બ્રહ્મા વિષ્ણુ મહેશ અને શક્તિની જરૂર પડીએ, પણ એટલું ચોક્કસ કહીશ ત્રણે દેવને કામ અલગ અલગ આપ્યા છે, શક્તિને કામ અલગ આપે છે, બ્રહ્માને ઉત્પત્તિ કરવાની, વિષ્ણુને પાલન કરવાનું, શક્તિને છે તે એને શક્તિને અને શિવને પ્રલય કરવાના છે અને શંકર ભગવાનને સંહાર કરવાના છે। ત્યારે રાક્ષસી માયા જ્યારે છાસન કરી હતી એ નારાયણ ભગવાનના દરબારમાં ગઈ, તમે મને આસુર કહો છો, હું તો બ્રહ્માજીનો દીકરો છું, શંખાસુર છું। શંખ હતો પણ તું આસુર, એટલે શંખાસુર, શંખ હતો, તારું નામ શંખ જ છે, નાદ કરવા માટે હતો, શંખ નાદ હતો, પણ આ નાદ બ્રહ્માનો તે સાંભળ્યો, પણ બ્રહ્માના સાધને સામે પડે તું, બ્રહ્માના વેદના વિરુદ્ધમાં પડે છો, તો શંખ છે એ આસુર બની ગયો, શંખાસુર। ત્યારે નારાયણ ભગવાનના ચરણમાં આવીને ઊભો થયો કે મારે મને આસુર કહો છો, હા ભાઈ હું બોલ્યો એટલે તું આસુર આજે, હું મારા જેવા કેટલાયને જોડીશ, તમારામાં તો તોડવાનું હું કામ કરીશ। નારાયણ ભગવાન કે મારે પરીક્ષાની જરૂર છે, પેપર કાઢનારા જોઈને આ વિરોધ પક્ષનો નેતા ખપે રહ્યો, હું તને વિરોધ પક્ષનો નેતા, મારા બ્રહ્મા વિષ્ણુ મહેશ કે હું આવું, ગમે ત્યારે મારા વિશે આક્ષેપ કરવાની છોટ, અને તને શું શક્તિ જોઈએ બોલ। આજે પણ પેપરમાં હતું કે વિરોધ પક્ષ સબળ જોઈ રહ્યો, મોદી સાહેબ બોલ્યા, નારાયણ ભગવાને કીધું કે બ્રહ્માજી વિષ્ણુજી શક્તિજી આ વિરોધ પક્ષમાં, મહાદેવ આ આસુરના વિરોધ પક્ષમાં બેસવા તૈયાર થયા છે, માટે આ આસુરને મદદ માટે શિવ તમે મહેશ શંકરને કે તમે એને મદદ મત જાઓ, એકલા ન થઈ રહે, ને કે આ બધા બ્રહ્મા વિષ્ણુ મહેશને શક્તિ એક બાજુ હોય ને આને તાણ પડે, આ આપણી વિરોધ પક્ષમાં રહી નેગેટિવ કાઢે તો પોઝિટિવને ચોક્કસ મજા આવશે। દવા ક્યારે છાંટવી પડે, જીવડા આવે તે, ઘાસ ક્યારે કાઢવું પડે, ઘાસ ઉગે તો નિંદામણ કરવું પડે, ઘાસ છે એ અધર્મ છે, જીવાણુ છે એ બધા અધર્મ છે, શેતાન છે, તોફાન છે, તો દવાઓ કાઢવી પડી, આજે ખાતા દવા બિયારણ ઉપયોગ કરી રહ્યા। એ જ રીતે નાણ કે તે માગી લીધું મને શંકર આપો, તથા તો શંકર તારી જોડે રાખ, છે સહાર દેવ, આ ઉત્પત્તિ દેવ બ્રહ્મા, આ પાલન દેવ, આ સાર દેવ છે, પણ જા તું એનો જાપ જપજે અને ભક્તો છે વિષ્ણુ ભગવાનનો જાપ જપશે, મને સામ સામે રહેજો, બધા એક જ ભાઈ છે, પરિવાર છે નારાયણના જ। શંકર ભગવાનને દુઃખ લાગે છે પણ છતાંય કીધું જવું પડશે, નારાયણના ફરમાનને શંકર ભગવાન નમી જાય છે, અને જ્યારે હરણાકશપુ બનીને આવે છે ત્યારે શંકરની ભક્તિ, શિવની નહીં શંકરની ભક્તિ કરીને કહે છે, હું લીલાથે મરું નહીં, લાકડાથે ન મરું, દિનો ન મરું, રાતનો ન મરું, સ્ત્રીથી ન મરું, પુરુષથી ન મરું, લાકડું ને લોઢું ને પાણી ને રાત ને દી ને બારે ને માય ને હજાર જાતના માગ્યા, બધા શંકર કને માગ્યા, મને અમર કરો, શંકર કે મને અમર કરવાની તાકાત નથી, વિષ્ણુ જેવા કોઈ અમર નહીં કરી શકે, જે નારાયણ કરતા હતા એ જ શક્તિ દસ અવતારમાં વિષ્ણુ ભગવાનને આપી, અમર કરવા માટે બ્રહ્મા ઉપદેશ કરે, વિષ્ણુ ભગવાનના દર્શન કરાવે અને મોક્ષ મળે। રાક્ષસી માયાએ આસુરી શક્તિએ હરણાકત નામ લઈ ત્યાં કરે શંકરની ભક્તિ કરી, મહેશની ભક્તિ કરી, આવો વચન માગ્યા, પણ છતાંય થાંભલા માથે નીકળી
અને એનું પતન થાય છે અને પ્રહલાદનો બચાવ થાય છે. માટે શિવ ભક્તિ અને એટલે શંકરની ભક્તિ, પ્રહલાદ વિષ્ણુની ભક્તિ, આ બે ટક્કર લીધી એવો સૂર જટાવ્યો એ આપણે સમજવાનું, મારે કંઈ કહેવાનું નથી. હરિચંદ્ર રાજાએ વિષ્ણુ ભગવાનની ભક્તિ કરી, બલિરાજાએ શિવ શંકર ભક્તિ કરી, સહસ્ત્રરાજુને શંકર ભગવાનની ભક્તિ કરી, રાવણે બ્રાહ્મણ હતો પણ શંકરની ભક્તિ કરી, આના બધા શંકર ભક્તિવાળા આવ્યા ને આ બાજુ વિષ્ણુ ભક્તિવાળા માટે 33 કરોડ દેવાએ વિષ્ણુ ભક્તિ કર્યા. એનો તો મહાભારતને રામાયણ વાંચવાની મજા આવી રહી. એમાં માટે આજની તારીખમાં આપણે બ્રહ્મા વિષ્ણુના, બ્રહ્મા વિષ્ણુને શક્તિ ત્રણ દેવ મળે, ત્રણ દેવની પૂજા કરીને આવાગમનના પહેરા ટળે. આ બહુ કડક શબ્દમાં હું સાચી વસ્તુ બતાવું છું. મા મંત્ર વિષ્ણુ ભગવાનનો આપણે લેવાનો છે. સત્પંથ સનાતન ધર્મવાળાને એટલા નહીં, દુનિયાના જીવાત્માને વિષ્ણુ ભગવાનનો મા મંત્ર લેશું તો ચોક્કસપણે વૈકુંઠના વાસી બનવામાં ઈજી થઈ જવાશે. મા મંત્ર વિષ્ણુ ભગવાનનો જ હોય. બ્રહ્માનું નામથી ગુરુ બને, બ્રહ્મા નામથી કૃષ્ણ ભગવાનના ગુરુ બને, વેદવ્યાસ બને, રામના ગુરુ વસિષ્ઠ બને બ્રહ્માની, પણ વિષ્ણુ ભગવાનના જ નામ લેવાના ઉપદેશ કરે છે. સૂર્ય મંત્રને ગાયત્રી મંત્ર તરીકે કહે છે કે સૂર્ય મંત્રનો જાપ જપતા જપતા તમે ભલે અવતર્યા જુગોજુગ દેવ વરારી, જે કોઈ એના ચિંત લાવે એના આધાર મહોદયને પાપનો ક્ષય થાય, નમો 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 પરિબ્રહ્મ નારાયણના નામને જેના રૂપે સદગોર બ્રહ્મા હોય એ રૂપને દાઈએ. ધ્યાન સદગોરનું કરવાનું અને સદગોર મળે એટલે પછી વિષ્ણુ નારાયણ મળે, અને વિષ્ણુ નારાયણ મળે એટલે ઓમકાર બોલનારો મળે, પરમ તત્વ મળે. આ જ શરીરમાં નારાયણના દર્શન થાય, સ્વના દર્શન થાય, સ્વ એટલે હું, આપણા દર્શન થાય તો પરમાત્માના દર્શન થાય થાય ને થાય. આવું રીતે આ સત્પંથ સનાતનનું મૂળ છે, એ જ રીતે આપણે સમજવાનું છે. હું કદાચ મારી ભાષામાં ખુલ્લે ખુલ્લું બોલું છું, પણ તમે એને સમજી અને ખુલ્લે ખુલ્લી ભાષાને માંથી જરાક યુટર્ન લઈ વેદ અને શાસ્ત્રમાં જોઉં કે પ્રહલાદને હરણા કરશે બે કયા કયા મંત્ર બે લેતા, બેના ગુરુ કોણ? શંકરાચાર્ય શુક્રાચાર્ય કહેવાય, બલિરાજા નાઈ, શંખાસુર નાઈ, મધુકેટક નાઈ, મોરધ્વજ નાઈ, હરણાકંઠ નાઈ, બલિરાજા નાઈ જ, સહસ્ત્રાર્જુન નાઈ, રાવણના પણ એ, દુર્યાધનના પણ એ જ, બુદ્ધ ભગવાનના પણ હામે પડેલાના દુર્યાધનના પણ એ જ. આવનાર સમયમાં પણ છેલ્લી બાકી કયો છે? કાળિંગાના પણ એ જ. તમે ભક્તિ કરતો હોય પણ ચોક્કસ એનું નામ હું નહીં લઉં. આજે શરીર છે એ કાશી છે, આ કાશી નગરીમાં જવાની જરૂર નથી. જ્યાં જેને જન્મ્યા કાશીમાં એને મુબારક છે, મજા આવશે, પણ આપણે કાશીમાં જઈને જન્મ નથી લેવાનો. દર્શન કરવાનું તો ચારેય ગંગાઓ છે, શરીરમાં ચાર ગંગાઓ છે, ગંગા જમુના અને સરસ્વતી જોઈ લો ને આપમાં, બારે રખડવાની જરૂર નથી. પણ છતાં બારે જવું હોય તો ચારેય યુગની ગંગા ફરતી ફરતી આવી છે. પણ આપણા મનર જ્ઞાનમાં આપણને સરસ મજાનું જ્ઞાન આપ્યું છે સદગુરુએ. કાયા છે કાશે મન છે શ્રી ગંગા, કાયા રે કાશી મન છે શ્રી ગંગા, સદગરો ચરણ મલાગે રે રંગા, સદગરો ચરણ મલાગે રે રંગા, હે રંગ રંગાવો દિલમાં, ભય રંગ રંગાવો દિલમાં, અને કાય પરોવન વાસ રે ભાઈ, કાય પરોવન વાસ રે. આ સાચું તીર્થ ઘટમાં શોધીએ.
वैसा चो तीर्थ या घटमा सो दिए तो पियूजी तारे पास रे भाई आपियूजी तारे पास रे ये घटमा तीर्थ सन्न मुखा भाई आ घटनो तीर्थ ता सन मुखा अने घटमा धर्मना द्वार रे भाई घटमा धर्मना द्वार रे अपना थी एक तल दूर नथी दीदल मा वसे भाई तल एक दूर नथी साहेब दिल मा वसे एम अंतरो एटले दूर नथी एक तल रे भाई दूर रे नथी एक तल रे आ बोले बीजो नथी आ भाई बोले ये बीजो नथी तमे जोई लेजो ने जाण रे भाई जोई लेजो ने जाण रे आ रोमे रोमे एटले रुवाड़े रुवाड़े आपड़ा साहेब वसे भाई रोमे रोमे आपड़ा साहेब वसे एवं जानी भक्ति कीजे आ घटो घटे वसी रहो भाई घटो घटे वसी रहो इने बोले अथर्वेद रे भाई आऊं बोले अथर्वेद रे बोलो सदगुरुदेव की जय।